भगवान ने प्रार्थना करी, भगवान उदर में गया। ए समय माँ कुंता पण भगवान ने जता जोई अने माँ कुंता भगवान ने प्रार्थना करे, बे हाथ जोड़ी अने भगवान ने हाथ जोड़ी प्रार्थना करी छे। भागवतकारे बहुत सुंदर प्रार्थना लखावी छे। ભગવાન ને બે હાથ જોડીને માતા કુંતા પ્રાર્થના કરે છે। હવે ભાઈનો દીકરો ભત્રીજો છે, છતાં પણ ભગવાન ને પ્રાર્થના કરી છે। ભાઈના દીકરાને નહીં, આદિ પુરુષને માં કુંતાએ વંદન કર્યા છે। અને આ દુનિયામાં ઉંમરમાં નાના મોટા કદાચ હોઈ શકો, તમે ભલે ઉંમરમાં મોટા રહ્યા, પણ તમારાથી પણ ઉંમરમાં નાનો હોય માણસ છતાં પણ એ જ્ઞાની હોય, વંદનીય હોય, કોઈ સત્પુરુષ હોય, કોઈ મહાપુરુષ હોય, તો એને વંદન કરવામાં તમને જરાય પાપ નથી। બે હાથ જોડી અને ભગવાન કૃષ્ણ પ્રાર્થના કરે, નમસ્યે પુરુષમ ત્વાદ્યમીશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષમ સર્વભૂતાનાં અંતર્બહિરવસ્થિતમ। હે આદિ પુરુષ, નમસ્યે પુરુષમ ત્વાદ્યમીશ્વરમ પ્રકૃતે પરમ। પ્રકૃતિના પરમ તત્વ છો તમે। ભગવાને વળી જરા વિવેક કર્યો, ફૈબા આ શું કરો છો તમે, મને પગે લાગો છો, મારે તમને પગે લાગવાનું હોય। અને ત્યારે ફૈબાએ ચોખટ કરી દીધી કે કૃષ્ણ, હું મારા ભાઈના દીકરા વસુદેવના દીકરા કૃષ્ણને નહીં, હું તો આદિ પુરુષને વંદન કરું છું। અને જેણે મારા દીકરાઓને બચાવ્યા છે એને વંદન કરું છું, કારણ હું આજે બહુ બળભાગી છું। દેવકી કરતા પણ વધારે હું ભાગ્યશાળી છું કૃષ્ણ, કારણ તમે દેવકીના દીકરા હોવા છતાં પણ દેવકીના છ છ સંતાનોને તમે ન બચાવ્યા, જ્યારે તમે મારા સગા દીકરા નથી પણ મારા ભાઈના દીકરા છો, છતાં પણ તમે મારા પાંચ દીકરાઓને બચાવ્યા છે, માટે હું આજે બળભાગી છું કે તમે મારા દીકરાઓને બચાવ્યા છે, એટલા માટે હું વંદન કરું। કોને? કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ। વસુદેવના દીકરાને નહીં, નંદ અને યશોદાના છૈયાને નહીં, મારા ભાઈ વસુદેવના અને દેવકીના દીકરાને નહીં, હું તો જે આ જગતનો પ્રાણ સહજ છે, આદિ પુરુષ છે, એને વંદન કરું છું। પ્રભુ આપ રોકાઈ જાઓ, આપ રોકાઈ જાઓ પ્રભુ, જ્યાં સુધી દુઃખ હતું ત્યાં સુધી તમે અમારી સાથે રહ્યા, અને સુખ આવશે તો તમે જતા રહેશો, સુખ આવશે તમે જતા રહેશો। અને પ્રભુ જો સુખ આવતું હોય તમે જતા રહેતા હોય, સુખ આવતું હોય ને તો તમે જતા હોય એવું સુખ અમારે જિંદગીમાં નથી જોઈતું। માં કુંતાએ ભગવાનને પ્રાર્થના કરી છે, પ્રભુ તમારે જવું જ હોય અને સુખ આવતો હોય તમે નીકળી જતા હોય તો અમારા પર એટલી કૃપા કરો, જેટલા સુખ આવે ને આ બધાય સુખની હારે એક એક દુઃખ આવે। કુંતાએ માંગ્યું ને એવું આ દુનિયામાં ક્યારેય કોઈએ માંગ્યું નથી સાહેબ, દુઃખ માંગ્યું છે। ભગવાન જાય છે, કુંતા માટે દુઃખ છે, આપણા માટે સુખ અને દુઃખ કયું તો કઈ, પૈસો આવે એ સુખ અને પૈસો વયો જાય એ દુઃખ। વિપદો નૈવ વિપદઃ સંપદો નૈવ સંપદઃ, પૈસો આવે એ સુખ છે ને પૈસો વયો જાય એ દુઃખ છે। પણ ના, જિંદગીનું સાચું સુખ અને સાચું દુઃખ કયું તો રામચરિત માનસમાં ગૌસ્વામી તુલસીદાસજી મહારાજ હનુમાનજીના મોઢેથી બોલ્યા છે શબ્દ લેખા, કહ હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ જબતવ સુમિરન ભજન ન હોઈ। એ હનુમાન, આ જિંદગીમાં દુઃખ કયું અને સુખ કયું,
આ દુનિયામાં બતાવો સુખ અને દુઃખની તફાવત શું છે. હનુમાન કહે છે બાપજી જ્યારે જ્યારે આ જિંદગીમાં ભગવાનનું નામ લેવાય ને એ જિંદગીમાં સુખ છે, અને જ્યારે જ્યારે પણ જિંદગીમાં શ્વાસમાં કોઈ પણ જગ્યાએ ભગવાનનું નામ ભૂલાઈ જાય એ આપણા માટે દુઃખ છે. વિપદઃ વિસ્મરણમ વિષ્ણુ સંપન્નારાયણ સ્મૃતિ. વિપદ ભગવાન વિષ્ણુનું નામ ભૂલાઈ જાય એ તમારા માટે વિપદા છે, દુઃખ છે, અને જ્યારે જ્યારે ભગવાનનું નામ તમે સ્મરણ કરો ને એ તમારા જીવનનું અતિશય એવું સુખ છે સાહેબ. ભગવાન ભૂલાઈ જાય એ દુઃખ છે, અને ભગવાન યાદ આવે એ સુખ છે. પ્રભુ આપ રોકાઈ જાઓ. દ્રૌપદીએ પણ પ્રાર્થના કરી, પાંચ પાંડવો પણ ભગવાનને કહે પ્રભુ રોકાઈ જાઓ ને. અને એ સમયે ભગવાન રોકાયા શું કામે? બહુ મહત્વનું કારણ છે. ભગવાન કહે છે મારે રોકાવું છે. ઉત્તરાયણની સ્તુતિ દ્રૌપદીની, કુંતાની, પાંડવોની, આમાંથી એક પણ ની સ્તુતિને લઈ અને ભગવાન નથી રોકાયા. આ તો એક મહાપુરુષ માટે ભગવાન રોકાયા. આ મહાપુરુષ કોણ? તો કહે છે દાદા ભીષ્મ. આ ધરતી પરનું મહાન પાત્ર જેણે પોતાના કાળને પોતાના વશ કર્યો છે એના માટે રોકાયા. શા માટે? તો કહે છે ભગવાનને યાદ આવ્યું કે દાદાને હવે ઉત્તરાયણના પવિત્ર કાળમાં સ્વધામ ગમન થવાનું છે, અને એના સ્વધામ ગમનના સમયે મારે દર્શન આપવાના મેં વચન આપ્યું છે. ભગવાને વચન આપ્યું દાદા ભીષ્મને કે તમારો અંત સમય હશે ત્યારે હું તમારી સામે ઉભો છું. ભગવાનને વચન યાદ આવ્યું. આ વચન આપ્યું ક્યારે? મહાભારતની તો બહુ ઊંડાણપૂર્વકની કથાઓ છે. દાદા ભીષ્મને ભગવાને વચન ક્યારે આપ્યું? તો કહે છે કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે યુદ્ધ ચાલે છે, અને એ યુદ્ધની અંદર 5-7 દિવસો વ્યતીત થયા છતાં પણ પાંડવોના પક્ષમાં એક પણ પાંચ પાંડવોમાંથી એક પણ માણસ ઓછો ન થયો, અને એ સમયે દુર્યોધને દાદા ભીષ્મને મેણું માર્યું. દાદા તમે લડો છો મારા પક્ષમાંથી, યુદ્ધ મારા પક્ષમાંથી કરો છો, પણ તમે, તમને ખબર ન હોય તો હું તમને કહી દઉં કે તમે હિત પાંડવોનું ઈચ્છો છો. તમે હિત પાંડવોનું ઈચ્છો છો. દાદા ભીષ્મ કહે છે ના દુર્યોધન, આવું કશું નથી. આ તો તારી એક માત્ર માન્યતા છે, મારો જરાય આવો સ્વભાવ નથી, મારી આવી જરાય એવી વૃત્તિ નથી મારી. ના દાદા, હવે આને ભરોસો કેમ અપાવો? અને અમુક અમુકની શંકા જેવી હોય કે ભરોસો તમે ગમે તેમ કરો તોય ન આવે. એટલે તો કેવું પડે, શંકાનું ઓહળ જ ન હોય. જીવનમાં શંકા કોઈ દિવસ ન કરવી. શંકા કુશંકાઓથી માણસનું જીવન આખું વિખાઈ જાય છે. અને એકવાર મનમાં શંકા ઘરે ને પછી જિંદગીભરી શંકા ન જાય. માટે જિંદગીમાં શંકાઓ ન કરો. જીવનમાં શંકાને સ્થાન આપ્યું એટલે સમજો તમારું જીવન હવે અધોગતિના પથ ઉપર ચાલતું થઈ ગયું. ગમે તેમ કરો તો તમે એને ન જ સમજાવી શકો સાહેબ. ગમે તેટલા પુરાવા આપો. દાદા ભીષ્મ કહે છે હવે મારે આની શંકા દૂર કેમ કરવી? દાદા અંતમાં કીધું એક કામ કર દુર્યોધન, તને ભરોસો નથી ને તો આજ રાત્રે જ્યારે હું મારા ઓરડાની અંદર બેઠો હોઉં, ભગવાનનું ભજન કરતો હોઉં, ત્યારે તારી પત્ની ભાનુમતીને મારી પાસે મોકલજે. હું એને અખંડ સૌભાગ્યવતી ભવના આશીર્વાદ આપી દઉં, અને પછી કાલ તારા પક્ષમાંથી યુદ્ધ કરું તો તને ભરોસો આવશે? હા દાદા, તો મને ભરોસો આવે. તમે જો ભાનુમતીને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપી દો એટલે પછી મને ભરોસો આવે. કઈ વાંધો નહીં. સાંજનો યુદ્ધ વિરામ થયું. દાદા પોતાના છાવણીમાં ગયા. રાત્રિના સમયે દાદા છાવણીમાં બેઠા બેઠા આંખો બંધ કરી અને ભીષ્મ ભગવાન કૃષ્ણનું ધ્યાન ધરે છે. કૃષ્ણનું જ્યારે ધ્યાન ધરે છે અને એ સમયે માથા ઉપર ફાળિયું બાંધ્યું, કાળી કામળી ઓઢી, એક હાથમાં ફાનસ લીધું, એક હાથમાં લાકડી લીધી, અને નોકરના રૂપની અંદર ભગવાન કૃષ્ણ દ્રૌપદી પાસે આવ્યા. નોકરના રૂપમાં દ્રૌપદી પાસે રાત્રિ આવ્યા અને દ્રૌપદીને જગાડ્યા, જાગો.
દ્રૌપદી કહે છે પણ અત્યારે હા જાગો જવાનું છે. દ્રૌપદીને જગાડ્યા, જગાડીને લઈને જાય છે. સાહેબ હું કહું, દુનિયાનો સૌથી જો કોઈ મોટામાં મોટો રાજકારણી હોય તો એ કૃષ્ણ છે સાહેબ. સૌથી મોટો રાજકારણી, આના જેવું રાજકારણ દુનિયામાં કોઈ રેમું જ નહીં હોય. સૌથી મોટો રાજકારણી મેં સવારે કહ્યું હતું ને કે સાયન્સ વાળા લોકો ભગવદ્ ગીતાનો પાઠ કરે. અરે સાયન્સ વાળા ની ક્યાં કરો છો, આ રાજકારણીઓ ગીતાજી વાંચે છે, એને એમાંથી ઘણું મળે છે. એક એક વાતને, આ દુનિયાની એક એક વાતને ભગવાન કૃષ્ણે ગીતાજીમાં લખી છે. આ દુનિયાનો એક પણ એવો પ્રશ્ન નહીં હોય કે જેનો જવાબ ભગવદ ગીતા ન આપી શકે. અદ્ભુત ચરિત્રો છે, અદ્ભુત લીખું છે ભગવાન. દ્રૌપદીને જગાડી લઈને જાય છે. આગળ ભગવાન ચાલે, પાછળ દ્રૌપદી ચાલે છે. થોડે દૂર ગયા તો દ્રૌપદીના પગના પગરખાઓ, પેલી ચાંખડીઓનો અવાજ આવે છે. ભગવાને દ્રૌપદીની ચાંખડીઓ કઢાવી નાખી, લાવો હું લઈ લઉં છું. ભગવાન નોકર બન્યા છે. દાદા ભીષ્મની છાવણી આવી, ઉભા રહ્યા બહાર ભગવાન, અને દ્રૌપદીને કહે છે કે દ્રૌપદી અંદર જાઓ, દાદાને પગે લાગી આવો. કારણ કનૈયાને ખબર હતી, ભગવાનને ખબર હતી કે જો દાદા ભીષ્મ ભાનુમતીને આશીર્વાદ આપી દે ને તો કાલ હવારમાં પાંડવોને કોઈ ન બચાવી શકે, કોઈ ન બચાવી શકે પાંડવોને. દ્રૌપદી અંદર ગયા, દાદા ભીષ્મ આંખો બંધ કરીને બેઠા છે, પણ કોઈ સ્ત્રી આવી, આવો અણસાર આવ્યો, એટલે એને મનમાં એમ હતું કે મેં દુર્યોધનને કીધું છે એટલે ભાનુમતી આવ્યા છે. દ્રૌપદીએ જઈને ખોળો પાથરો, પગે લાગ્યા, અને પગે લાગતાની હારે દાદા બોલ્યા, અખંડ સૌભાગ્યવતી ભવ, આ શબ્દ સાંભળ્યો. અને એ જ સમયે દ્રૌપદી બોલ્યા, દાદા આવતીકાલ સવારનો સૂરજ ઉગે અને કદાચ 5 પાંડવોની સામે હવે અર્જુન તમારી સામે લડે ને તો મને અર્જુનના પ્રાણની સંકટની કોઈ હવે અપેક્ષાઓ જ નથી. કારણ હવે અર્જુનનો કોઈ વાળ વાકો ન કરી શકે, મારા બાપના આશીર્વાદ મારા માથા ઉપર છે. હવે કાળ પણ પાંડવોનું કશું ન બગાડી શકે. દ્રૌપદીના શબ્દ સાંભળ્યા, દાદા ભીષ્મને અવાજ સંભળાયો, અને એ જ સમયે આંખ ખોલી અને દ્રૌપદીને જ્યાં જોવે તો દાદાની આંખો ફાટી ગઈ. દ્રૌપદી તું અહીંયા, આ તું અહીંયા આવી અત્યારે? હા દાદા હું આવી. દાદા ભીષ્મ સમજી ગયા આ દ્રૌપદી અહીંયા આવી છે, પણ આ બુદ્ધિ એની નથી, આમાં કોઈક રમત બીજું કોઈક રમે છે, આમાં ચાલ કોઈક બીજાની છે. આમાં દ્રૌપદીને પ્રશ્ન કર્યો, બેટા તું અહીંયા કોની સાથે આવી છે? દાદા હું તો મારા નોકર હારે આવી છું, દ્વારા દ્વારપાળ હારે આવી છું. એમ, ક્યાં છે તારો દ્વારપાળ? એ બહાર ઉભો. દાદા ભીષ્મ કહે છે, દ્વારપાળ હારે આવી છો, નોકર હારે આવી છો? તો આજ મને કનૈયાનું ધ્યાન ધરવા બેઠો તો વારંવાર એની મૂર્તિ મને નોકર જેવી કેમ દેખાવા લાગી? મને તારા નોકર પાસે લઈ જતો. દાદાને લઈને નોકર પાસે જાય છે, બહાર આવે છે. ભગવાન જોઈ ગયા, દાદા આવે છે. ભગવાન જરા નીચે જોઈ ગયા, દાદા ક્યાંક હમણાં જો આ બધી બાજી ઉઘાડી ન કર નાખી. ભગવાન તો એક હાથમાં આમ ફાનસ પકડીને ઉભા છે, એક હાથમાં લાકડી પકડી છે, કાળી કામળી ઓઢી છે, નીચે જોઈ ગયા. પણ દાદાથી રેવાયું નહીં ને, એટલે દાદા નજીક આવ્યા, ભગવાનના ચહેરા સામું જોવે છે. જરા ચહેરો ધૂંધળો દેખાયો, એટલે દાદા ભીષ્મએ ભગવાનના હાથમાંથી ફાનસ લઈ અને ભગવાનના મોઢા પાસે લઈ ગયા. અંજા જોવે છે, એટલે ચહેરો જરાક આમ દેખાતો ઓળખીતો આવ્યો, એટલે દાદા ભીષ્મએ દ્રૌપદીને કીધું કે બેટા મેં આ માણસને ક્યાંક જોયો હોય એવું મને લાગે છે. ભગવાન વધારે નીચે જોઈ ગયા, હમણાં ક્યાંક આ બધું ચતું થઈ જશે. પણ દાદા ભીષ્મથી ન રેવાયું, એટલે માથા ઉપરની કામળી ઉતારી અને માથે બાંધેલું જે ફાળિયું હતું, જે ફાળિયું છોડે છે, એ જ સમયે ભગવાનના જુલ્ફો રહેરાયા. અને જ્યાં ભગવાનના નજર સામે આમ નજર કરે, મુખારવિંદ સામે, ઓહો આ તો કૃષ્ણ છે. દાદા ભીષ્મએ બે હાથ જોડી અને ભગવાનના ચરણારવિંદમાં બેસી અને પ્રાર્થના કરી છે, પ્રભુ આ તમે મને છેતરી ગયા છો, મારા તપ અને જપની મારી પ્રાર્થનાનું મને આ પરિણામ મળ્યું, મારી સાથે છેતરપિંડી. ભગવાન બોલ્યા છે, દાદા તમારી પ્રાર્થનાનું જરાય તમને ખરાબ ફળ નહીં મળે,
તમારી પ્રાર્થનાથી તો હું ખૂબ પ્રસન્ન થયો છું. મેં તમારી હારે કોઈ કપટ નથી કર્યું. આ ધર્મના યુદ્ધમાં મારે જે કરવું જોઈએ એ જ મેં કર્યું છે. આ કોઈ રાજગાદી માટે યુદ્ધ નહોતું, આ તો ધર્મનું યુદ્ધ હતું. કૌરવો અને પાંડવો તો ધર્મ માટે લડતા હતા, ધર્મનું યુદ્ધ હતું. અને હંમેશા વિજય ધર્મનો જ થાય છે, સત્યનો જ થાય છે, અને સત્યના પક્ષમાં ઈશ્વર હોય છે. સાહેબ, મોડું તો મોડું પણ સાહેબ સત્ય જ હંમેશા અવિરતપણે વહેતું રહે, અને સત્યની જ જીત હોય છે. ભલે મોડી થાય પણ સત્યની જીત હોય છે. માટે જિંદગીમાંથી સત્યને ક્યારેય છોડવું નહીં. તમે જુઓ રામાયણ વખતનો એ કાળ, હરિશ્ચંદ્રે સત્ય ન છોડ્યું. શું થયું અંતે? ભગવાને આવીને ક્ષમા માંગી કે હરિશ્ચંદ્ર મને માફ કરો, તમારું સત્ય જીત્યું અને હું હાર્યો. રાજા હરિશ્ચંદ્ર જીત્યા છે. સત્ય સત્ય છે. દાદા, હું તમારી પૂજાથી ખૂબ પ્રસન્ન થયો છું, તમારી પ્રાર્થનાઓથી ખૂબ રાજી થયો. એક કામ કરો, આજ હું તમારા ઉપર રાજી થઈ અને તમને કહું છું, માગી લ્યો, તમારે જે જોતું હોય તે વરદાન માગી લ્યો. હવે આમાં જેટલા બેઠા છો એ લોકો મને એક વાતનો જવાબ આપો, ભગવાન તમને આવીને એમ કંઈક માગી લ્યો. સાચું બોલજો, હૃદય ઉપર હાથ રાખીને કહેજો શું માગો. આવતીકાલ સવારમાં યુદ્ધ તમારે કરવાનું હોય તો તમે માગો શું? મારી જીત થાય, પાંડવોનો હાર થાય, અમારી જીત થાય, આવું જ માગીએ. કાં તો કઈ ભગવાન અમને ગાડી ને બંગલા આપી દો, થોડાક પૈસા આપી દો, ધન આપી દો, આવું જ માગીએ, વૈભવ માગી લઈએ. પણ દાદા ભીષ્મની પાસે માગવાનો સમય આવ્યો અને દાદા ભીષ્મ માગ્યું. પ્રભુ માગવાનું જ કહો છો તો આપ સાંભળો. સદેવ દેવો ભગવાન પ્રતિક્ષતાં ક્લેવરં યાવદિદં હિનોમ્યહં પ્રસન્નહાસા ઋણલોચનોલ સન્મુખાંબુજોધ્યાન પથ ચતુર્ભુજઃ. સન્મુખાંબુજો, આવ્યા જ છો તો હવે રોકાઈ જાઓ. સદેવ દેવો ભગવાન પ્રતિક્ષતાં. પ્રભુ આવ્યા છો તો હવે રોકાઈ જાઓ, હવે જતા નહીં તમે અહીંથી. કેમ? તો કહે છે જ્યારે સુધી, જ્યાં સુધી મારો અંત સમય ન આવે ત્યાં સુધી તમે જશો નહીં. જ્યારે મારો અંત સમય આવે ને ત્યારે તમે મારી સામે ઉભા રહેજો અને મારો પ્રાણ તત્વ નીકળી જાય. ભગવાન પાસે માંગ્યું, પણ શ્રેષ્ઠ માંગ્યું કે મારા અંત સમયે મને તમારા દર્શન થાય, મારો અંત સમય આવે તમારા દર્શન થાય મને. મારે તમારા દર્શન કરવા છે, પછી મને સ્વર્ગ મળે ન મળે એની મને કોઈ ચિંતા નથી. અને માગવાનો વારો ભગવાન પાસે આવે ને તો આવું જ માગજો કે હે ભગવાન, મને તમારા દર્શન થાય, તમારા નામનું કીર્તન થાય. ગાડી બંગલા ન માગતા, પણ આપણે તો એ સમય એ જ માગીએ છીએ, બીજું કંઈ માગી નથી શકતા. એ કવિએ બહુ સુંદર શબ્દો લખ્યા છે. ભગવાન પાસે માગવું તો શું માગવું? મારો અંત સમય જ્યારે આવે પ્રભુ તમે રહેજો અનૈનો ની સામે. પ્રભુ મારો અંત સમય જ્યારે તમે રહેજો અનયનો સામે. પ્રભુ મારો અંત સમય જ્યારે આવે પ્રભુ તમે રહેજો અનયનો સામે. પ્રભુ મારો અંત સમય જ્યારે પ્રભુ મને સ્વર્ગ મળે કે ના મળે મારે દર્શન તમારા કરવા છે. મને સ્વર્ગ મળે
स्वर्ग मळे के ना मळे मारे दर्शन तमारा करवा छे। स्वर्ग मळे के ना मळे मारे दर्शन तमारा करवा। ભગવાન ને પ્રાર્થના કરી, પ્રભુ મને સ્વર્ગ મળે ન મળે એની કોઈ અપેક્ષાઓ નથી, બસ માત્ર મને તમારા દર્શન થાય એની જ એક ઈચ્છા જાગી છે, મને તમારા દર્શન થાય માટે આપ રોકાઈ જાઓ। સદેવ દેવો ભગવાન પ્રતિક્ષતા क्लेवरं यावदिदं हिनोम्यहं। हे प्रभु, मारो अंत समय आवे त्यां हुंती हवे रोकाओ। एटला माटे भगवान रोकाया छे। दादा भीष्मने आपेलू वचन याद आव्युं, भगवान रोकाया, पांच पांडवो द्रौपदी माता कुंता ने बधाने लई અને સાથે ગયા છે। દાદા ભીષ્મની પાસે ગયા, દાદા ભીષ્મને કહે છે કે દાદા હવે ઉત્તરાયણનો પવિત્ર કાળ છે। ઉત્તરાયણ, આ ઉત્તરાયણનો પવિત્ર કાળ ક્યાંથી કહેવાયો? તો કહે છે ભગવાને ઉત્તરા અભિમાન્યુની પત્ની વિધવા પત્ની ઉત્તરા અને ઉત્તરાના ઉદરની અંદર અયન, અયન એટલે વાસ, ઉત્તરાના ઉદરમાં ભગવાને વાસ કર્યો એ સમય હતો ઉત્તરાયણ, એટલે સમયનું નામ પડી ગયું ઉત્તરાયણ, ઉત્તરા અયન। દાદા ઉત્તરાયણનો પવિત્ર સમય ચાલે છે અને આ પવિત્ર કાળમાં બસ હવે તમે તમારા મૃત્યુને બોલાવી લો, તમારા કાળને બોલાવો। ભગવાન કૃષ્ણની આ વાણી સાંભળી અને એ સમયે દાદા ભીષ્મ બોલ્યા છે, પ્રભુ હજી મને કેમ મૃત્યુ આવે? કેમ? અરે હજી હું એક કુવારી દીકરીનો બાપ છું, મારે એક દીકરી છે અને મારે જ્યાં સુધી દીકરીના લગ્ન ન થઈ જાય એને પરણાવી ન દઉં ત્યાં સુધી મને મૃત્યુ ન આવે। ત્યાં ઉભેલી તમામ વ્યક્તિઓ આશ્ચર્યચકિત જોવે છે દાદા ભીષ્મ સામે, કે જેણે પોતાના પિતાજીના સુખ માટે થઈ અને આ જીવનભર જીવન પર્યંત જેણે બ્રહ્મચર્યાનું પાલન કર્યું છે હવે એને આ દીકરી કહી અને એ પાછી લગ્ન કરવા જેવડી? આધ્યાત્મિક અર્થે અહીંયા કથા છે, માત્ર કથાને કથાના રૂપમાં નહીં સમજો, કથાને આધ્યાત્મિક અર્થમાં પણ સમજતા જાઓ। આ કઈ દીકરી? અને દાદા ભીષ્મ ભગવાનને પ્રાર્થના કરે છે, સાંભળો તમારે બધાને પણ દીકરી છે, આ દીકરી બુદ્ધિરૂપી કન્યા। ભગવાનને શું કહે છે દાદા ભીષ્મ? શ્રી ભીષ્મ ઉવાચ इति मति रूपकल्पिता वितृष्णा भगवती सात्वत पुंगवे विभूमि स्वसुखमुपगते त्वचिद् विहरतु प्रकृति मुपेयुष्यद् भव प्रवाह। દાદા ભીષ્મને પ્રાર્થના કરી, ભીષ્મે ભગવાન કૃષ્ણ ઇતિ મતિ રૂપકલ્પિતા વિતૃષ્ણા, હે ભગવાન હજી મારી મતિ રૂપી કન્યા હજી કુવારી છે, કોઈનામાં લાગી નથી, કોઈનામાં વરી નથી હજી, પ્રકૃતિ મુપેયુષી યદ ભવ પ્રવાહ। હે દાદા, હે ભગવાન, મારું મન મારી બુદ્ધિ હજી કોઈનામાં લાગી નથી અને જ્યાં સુધી અંત સમયે પણ મન કોઈનામાં લાગે નહીં ને ત્યાં સુધી ભગવાન લઈ ન જાય, ચાહે તમને લૌકિક વાસનામાં યા અલૌકિક વાસુદેવમાં લાગે પણ જ્યાં સુધી મન ન લાગે ત્યાં સુધી મૃત્યુ ન આવે।